સતશાસ્ત્રનો વિશેષ પરિચય રાખી શકાય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ વિચારમાં પ્રવેશિત કરવો હવે એ વાત અનુભવની છે અધ્યાત્મ શાસ્ત્રોમાં બંને શબ્દ આચાર્ય મહારાજે વાપરે છે બલાત અને હઠાત પરદ્રવ્યોના અપરિચયમાં બળવાન બનવું કયા અહિતકારી અને હિતકારી પરદ્રવ્યોના અનુસંધાનમાં પણ બળવાન બનવું કે સાહેબ મારે તો હમણાં સિઝન છે એટલે સત્સંગ ન થાય આગળથી આયોજન કરવું જોઈએ બે જણના વધારા રાખી લે લાખ બે લાખ ઓછા આવે તો તારે કઈ બાંધો નથી એકલા પરીક્ષણમાં ધર્મ કરે તો ધર્મ નો થાય એકલા પરીક્ષણમાં ધર્મ કરે તો મેરી બી ચૂપ ઓર તેરી બી ચૂપ જેવું છે લોકોમાં સારું લાગે લોકોમાં આપણે ધાર્મિક કહેવાઈએ આપણા દીકરા દીકરી સારી જગ્યાએ વરે વળી કઈ આ એની બા ને બધા કિચકીચ કરે છે કે હવે તમે આવો તમે આવો આ ઉપાશ્રયમાં આવો સ્વાધ્યાય હોલમાં આવો મંદિરમાં આવો ઠીક હવે ચલો ને અમે જઈએ હટ કરીને માટે ભગવાને પાંચ આચાર ની સિદ્ધિ થી મોક્ષ કહ્યું છે દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર ને ચારિત્ર સુરવીરતા નું અંગ એનો એક કવિત્વ મૂક્યો છે ને આમાં મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી લોરે ઇન્દ્રિય રજપુતો મારો મહામત્તમ અને મારો અહંકાર વીર મારો મદ મત્સર હું હોય સુરણ ઋતુ મારી આ શત્રુષ્ણ પૂરની પાપી ની સાપી નું દો મારી જો નિજ પદ પૂરતો સુંદર કહત એસો સંત કો શૂરવીર વૈરી સબ મારી કે નિચિંત હોય સૂતો હોય સૂતો હોય એટલે ક્યાં આત્મસમાધિમાં દુનિયાનો લોકો જાણે છે કે સુઈ ગયા છે માટે જો આપણે ખેંચાઈને પુરુષાર્થ નહીં કરીએ કે સાહેબ થાય એટલું કરું છું થાય એટલું થાય થાય જ નહીં ખેંચાઈને કરવું જોઈએ આઉટ ઓફ વે જઈને કરવું જોઈએ તમારા ઘરમાં બાબો જે છે એ બારમી એ બારમામાં છે તો એને અગિયાર વાગે ઊંઘ આવે તો સુઈ જાય છે ના ના સાહેબ એ તો પાછો પાણી છાંટીને અગાસીમાં આંટા મારીને વળી પાછો બે કલાક વાંચે છે અને તમે એને ચાર વાગે ઉઠાડો અને પછી જોવા જાઓ અને હાડા ચારે સુઈ ગયો હોય તો શું કરો છો એ ઉઠ તું સુઈ ગયો ચાલ એટલો કરવાનો એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ મારા સ્વામી તો જુદું કે છે અહી કથમ અપી મૃતવા તત્વ કહું તું હલી સાંજ મોટા પુરુષ છે વિલાસપુરના રાજા હતા ઠક્કુર અમૃતચંદ્ર અત્યારે તો યોગ્યતા ઓછી છે લોકોની લોકોની એટલે સમસ્ત સમાજની મહાપુરુષોના પુરુષાર્થ પ્રેરક વચનો એના અંતરમાં જતા નથી કારણ કે એને અંતરમાં જગતના પદાર્થોની તીવ્ર રુચિ છે પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે હો પરમ પુરુષ થી રાગતા એકત્વતા ઋષભ વ્યવહાર નીતિ કે છો ઋષભિનેશ્વર એટલે ભગવાન જ્ઞાનક આત્મા નિશ્ચયજી ઋષભ એટલે ભગવાન જ્ઞાયક આત્મા